Good morning everyone. Myself Mohini Patel in nursery class from SRKP English Medium School, Sukkur. Today I am going to teach in English, Math and GK. Okay? First oral and say the numbers. Okay? Tamne teacher kemti sikhelu che? Oral ma numbers kemti bolvana? Fingers count karini. Okay? To start the number. તમારા ફિંગર્સ કાઉન્ટ કરવાનો છે ઓકે ટીચર તમને જે કે બોલાવે કે તમારે કાઉન્ટ કરે બોલવાનું છે 1 2 3 4 5 6 7 8 9 1 0 10 ઓકે આપણે 1 થી 20 સુધી નંબર બોલતા છે ઓકે તો 1 થી 10 તો માય પોયમ નેમ ઇઝ ટીચર તમને કેવી રીતે બતાવ્યું છે
છે માય પોયમ નેમ ઇઝ જોની જોન ઓકે તમને જોની જોની પોયમ આવડે છે ઓકે ઘર તમારે પ્રેક્ટિસ કરવાનું ઓકે એક્શન સાથે પછી હું તમારી એક દિવસ ઓરલ કેસ લઈ ઓકે તો સ્ટાર્ટ ધ પોયમ માય પોયમ નેમ ઇઝ જોની 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 યસ Papa eating sugar. No, Papa telling lie. No, Papa open your mouth. Ha ha ha. Okay. Next poem. My poem name is Machli Jalki Rani Hai. Everyone make a fish. તમારે બધા એ શું કરવાનું છે? એને પીસ બનાવવાનું છે. ઘરે ઓકે આવી રીતે તમારા હેન્ડથી તમારે પીસ બનાવવાનું છે અને પછી તમારે પોયમ સ્ટાર્ટ કરવાની છે ઓકે મછલી જલતી રાણી હે જીવન ઉસકા પાણી હે હાથ લગાઓ તો ડર જાયેગી બગાડી કાલ તો મર જાયેગી પાણી મેં ડાલો તો તેર જાયેગી પાણી મેં ડાલો તો તેર જાયેગી ओके समझ पड़ी ओके नेक्स्ट पोयम माय पोयम नेम इज एबीसीडी सॉन्ग ओके एबीसीडी पोयम बोलते हो कि आपने के पहले ओनली फॉर वन रिएक्शन करवानी चाहिए ओके ए बी सी डी ई एफ जी एच आई जी के एल ओ एन ओ पी एल ओ एन ओ पी क्यू आर एच टी यू वी डब्ल्यू एक्स वाई जेड X, Y, now I know my ABC. Next time, won't you sing with me? Okay, everyone, once again, my poem name is ABCD song. ABCD, EFG, HIJK, LOMNOP, LOMNOP, Q, RHT, UV, W, X, Y, Z. Now I know my ABC. Next time, won't you sing with me? That's ready? Okay. Next poem. My poem name is Rain, Rain. Okay? અત્યારે જે વરસાદ આવે છે એ શું છે રેન વરસાદ પડે એટલે શું કહેવાય રેન રેન તો આપણે આગળ પણ શીખી ગયા ઓકે તો રેન રેન ગો અગેન Come again another day. Little Johnny wants to play. Rain, rain, go again. Okay, once again, my poem name is Rain, Rain. Rain, rain, go again. Come again another day. Little Johnny wants to play. Rain, rain, go again. Next poem, my poem name is Chubby Cheeks. Okay? Chubby Cheeks, Dimple Chin, Rosy Lip, Teeth Within, the curly hair, very fair. I see a blue, lovely too. Teacher's pet, is that you? Yes, yes, yes. Okay, once again, my poem name is Chubby Cheeks. Okay, Chubby Cheeks, Dimple Chin, Rosy Lip, Teeth Within, the curly hair, very fair. I see a blue, lovely too. Teacher's pet, is that you? Yes, yes, yes. Okay, poem na tamne samaj padi? ओके नेक्स्ट पीरियड में આપણે નવી પોયમ શીખીશું નેક્સ્ટ પાર્ટ્સ ઓફ બોડી જનરલ નોલેજ જે આપણે આગળ બોલતા હતા એનિમલ્સ બર્ડ્સ ફ્રૂટ્સ વેજીટેબલ્સ કે તમારે શું કરવાનું છે અત્યારે બુકમાં જોઈને રીડ કરવાનું છે ઓકે પાર્ટ્સ ઓફ ધ બોડી પાર્ટ્સ ઓફ ધ બોડી એટલે આ જે આપણું શરીર છે એ તો છે ને બોડી છે ઓકે અને આ જે આપણા હેન્ડ લેગ આપણી આઈસ નોઝ બધું છે એ તો છે આપણા પાર્ટ્સ ઓકે
the body. Okay? So, આપણા જે વાળ છે તેને શું કહેવાય છે હેર માથું છે તેને શું કહેવાય છે હેર આંખ છે તેને શું કહેવાય છે આઈઝ નોઝ લીપ જીભ છે ને ટંગ ટીથ ચીક ઈયર્સ નેક સ્ટમક હેન્ડ ફિંગર્સ થમ એલ્બો લેગ અમારી મેસુ કહેવાય છે ની અને નીચે જે પાટલી તમે ચાલો છે શું કહેવાય છે ફૂટ ઓકે આપણે બુકમાં જોઈએ પાર્ટ્સ ઓફ ધ બોડી ઓકે તો છે પાર્ટ્સ ઓફ ધ બોડી હેર ફેસ આપણો જે મોં આખું છે શું કહેવાય છે ફેસ આ મોં છે શું કહેવાય છે આ માઉથ ફેસ આઈ નોઝ ear, neck, fingers, elbow, teeth, mouth, tongue, arm, head, hand, knee, leg, foot, and toes. Okay, તમારે શું કરવાનું છે બુકમાં જોઈને રીડ કરવાનું છે ફિંગર્સ મૂકીને તમારે બોલવાનું છે તો તમે પાર્ટ્સ ઓફ ધ બોડી પણ જલ્દીથી આવી જશે ઓકે એવા સમજ પડી પાર્ટ્સ ઓફ ધ બોડી માં તમને ઓકે નેક્સ્ટ નેક્સ્ટ ડેઝ ઓફ ધ વીક ઓકે ડેઝ ઓફ ધ વીક એટલે આપણે જે અઠવાડિયા જે નામ બોલે છે ને તમે સોમવાર મંગળ એને શું કહેવાય છે ડેઝ ઓફ ધ વીક અને આપણે કેવી રીતે બોલીશું આગળ પણ આપણે જોઈ રહ્યા છીએ ઓકે સન્ડે મંડે ટ્યુઝડે વેનસડે થર્સડે ફ્રાઈડે એન્ડ સેટરડે ઓકે એવરીવન વન્સ અગેન ડેઝ ઓફ ધ વીક સન્ડે મંડે ટ્યુઝડે વેનસડે થર્સડે ફ્રાઈડે સેટરડે ઓકે નેક્સ્ટ ગુડ હેબિટ્સ ગુડ હેબિટ્સ માં એટલે ગુડ હેબિટ્સ એટલે શું આપણી જે સારી ટેવો ઓકે આપણે સારી ટેવો તો ગુડ મોર્નિંગ પ્લીઝ સોરી એન્ડ થેન્ક યુ એ શું છે ગુડ હેબિટ એટલે કે આપણી સારી ટેવો તમારે સવાર ઉઠીને બધાને શું કહેવાનું છે ગુડ મોર્નિંગ ઓકે બધાને તમારે ગુડ મોર્નિંગ કહેવાનું છે રડવાનું નથી સવાર ઉઠીને સવાર ઉઠીને બધાને ગુડ મોર્નિંગ કહેવાનું છે ઓકે તમને કઈ જોઈતું હોય મમ્મી પપ્પા પરથી તો તમારે શું કરવું છે રિક્વેસ્ટ પ્લીઝ મને પ્લીઝ આપો ની મમ્મા ઓકે આને તમારે પ્લીઝ પછી સોરી તમે મસ્તી કરી હોય પછી ગમે તેમ બોલે તો તેને શું તેને શું બોલવાનું તમારે સોરી ઓકે ગંદું નથી બોલવાનું તમારે પછી થેન્ક યુ થેન્ક યુ ના પાછળ કેવી રીતે રહે છે કોઈ તમને ગિફ્ટ આપે ચોકલેટ આપે તો તમારે શું કરવાનું છે થેન્ક યુ ઓકે એવરીવન તમને કોઈ પણ ચોકલેટ ગિફ્ટ કોઈ પણ વસ્તુ આપે તો તમારે શું કહેવાનું થેન્ક યુ તો ગુડ હેબિટ્સ માં શું આવે ગુડ મોર્નિંગ પ્લીઝ સોરી એન્ડ થેન્ક યુ ઓકે અને ગુડ નેક્સ્ટ ગુડ મેનર્સ ગુડ મેનર્સ માં આપણે આગળ શું જોઈ ગયા શું તમને ટીચર શીખવાડ્યું ગુડ મેનર્સ માં Get up early in the morning, brush your teeth, take a bath, drink a milk, go to school. તો છે ગુડ મેનર્સ માં આપણે સવારે શું કરવાનું છે જલ્દી ઉઠી પડવાનું છે પછી શું કરવાનું છે ટીથ તો બ્રશ યોર ટીથ ફટાફટ તમારે શું કરવાનું છે બ્રશ પછી સ્નાન કરવાનું સ્નાન કરીને તમારે શું કરવાનું છે દૂધ પીવાનું છે અને સ્કૂલે જવાનું છે અત્યારે તમે ઘરે જ છો સ્કૂલમાં નથી આવતા પણ જ્યારે તમે સ્કૂલમાં જાઓ ત્યારે ફટાફટ તમારે ત્યાં થઈને સ્કૂલે જવાનું છે ઓકે તો ગુડ મેનર્સ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ બ્રશ યોર ટીથ ટેક અ બાથ ડ્રિંક અ મિલ્ક ગો ટુ સ્કૂલ ઓકે સમજ પડે તમને ઓકે નેક્સ્ટ નેક્સ્ટ
જે નામ હોય છે કે તમારે બોલવાનું છે માય નેમ ઇઝ તમારું જે પણ નામ હોય એક્સ વાય ઝેડ કે તમારે બોલવાનું છે ઓકે વોટ ઇઝ યોર ફાધર્સ નેમ ફાધર્સ એટલે પપ્પા ડેડી ઓકે તો માય ફાધર નેમ ઇઝ તમારા પપ્પા ડેડી નું જે નામ હોય છે તમારે બોલવાનું છે ઓકે વોટ ઇઝ યોર મધર્સ નેમ તો માય મધર નેમ ઇઝ તમારી મમ્મી મમ્મા નું જે નામ હોય છે તે તમારે બોલવાનું છે ઓકે વોટ ઇઝ ધ સ્કૂલ નેમ ઓકે સ્કૂલ નામ બધાનું એક સરખું આવે છે તો તમારે શું કહેવાનું માય સ્કૂલ નેમ ઇઝ એસઆરકેપી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સુકેસ વોન્સ અગેન વોટ ઇઝ ધ સ્કૂલ નેમ તો તમારે શું કહેવાનું માય સ્કૂલ નેમ ઇઝ એસઆરકેપી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સુકેસ ઓકે તમને કોઈ પૂછે તમે બોલ છો કે ગર્લ તો તમારે શું કહેવાનું જો તમે ગર્લ હોય તો શું કહેવાનું આઈ એમ અ ગર્લ શું કહેવાનું ગર્લ હોય તો આઈ એમ અ ગર્લ અને બોય હોય તો શું કહેવાનું આઈ એમ અ બોય શું કહેવાનું બોય હોય તો આઈ એમ અ બોય ઓકે મને તમે કયા સ્ટેન્ડર્ડમાં અભ્યાસ કરો છો તો તમારે શું કહેવાનું આઈ સ્ટડી ઇન નર્સરી શું કહેવાનું આઈ સ્ટડી ઇન નર્સરી ઓકે સમજ પડી મત તમને રિટનમાં ઓરલમાં ઓકે ઓરલ તમારે જનરલ નોલેજની બુકમાંથી પણ પ્રેક્ટિસ કરવાની છે પોયમ તમારે ઘરે મમ્મી ડેડી બધાની સામે તમારે એક્શન કરીને બોલવાની છે ઓકે પછી નેક્સ્ટ હું તમારી એક દિવસ ઓરલી પણ ટેસ્ટ લઈશ ઓકે સમજ પડી ઓરલમાં ઓકે નેક્સ્ટ નેક્સ્ટ આપણે શું જોઈએ ઓરલમાં હા વોટ ઇઝ ધ કલર ઓફ યોર હેર ઓકે હેર એટલે શું બાલ હું તમને પૂછે કોઈ વોટ ઇઝ ધ કલર ઓફ યોર હેર તમારો હેરનો કલર કયો છે તો બ્લેક ઓકે વોટ ઇઝ ધ કલર ઓફ યોર ટીથ આપણે દાંતનો કલર ટીથનો કલર કયો છે તો વ્હાઇટ ઓકે તમારે રોજ બ્રશ કરવાનું છે યલો દાંત ટીથ ન હોવો જોઈએ વ્હાઇટ જ હોવો જોઈએ ઓકે નેક્સ્ટ વોટ ઇઝ ધ કલર ઓફ એન એપલ એપલ એટલે સફરજન તમે સફરજન ખાય છે ને જોયું છે તો કયો કલર આવે છે રેડ કલર તો વોટ ઇઝ ધ કલર ઓફ એન એપલ તો રેડ ઓકે સફરજનનો કલર કયો છે તો રેડ કલર તમારે બોલવાનું છે વોટ ઇઝ ધ કલર ઓફ યોર હેર તો બ્લેક વોટ ઇઝ ધ કલર ઓફ યોર ટીથ તો વ્હાઇટ વોટ ઇઝ ધ કલર ઓફ એન એપલ તો રેડ ઓકે સમજ પડી તમને ઓકે નેક્સ્ટ નેક્સ્ટ રિટર્ન ઓકે રિટર્ન માં આપણે આગળ શું શીખી ગયા લેટર ઇંગ્લિશ માં હવે રિટર્ન શીખી ગયા એફ ફોર ફિશ ઓકે તો નેક્સ્ટ એફ ફોર ફિશ પછી કોઈ લેટર આવે છે જી જી ફોર ગ્રેપ્સ જી ફોર જીરા જી ફોર ગર્લ એન્ડ જી ફોર ગોટ ઓકે આપણી બુકમાં ઓન્લી ફોર વન પિક્ચર આપ્યા છે અને આપણે ઓરલમાં થ્રી પિક્ચર બોલીએ છીએ ઓકે બુક ઓપન યોર બુક પેજ નંબર 2424 ઓકે લેટર જી જી ફોર જીરા જી ફોર ગર્લ જી ફોર જીરા જી ફોર ગર્લ ઓકે આપણે કેને રાઈટ કરીશું ઓકે આપણે લેટર જી કીધે એટલેસુ ઇચારા ઓન્લી ફોર 400 આપેલો છે અને જમણી બાજુ એટલે કે રાઈટ સાઈડ
only for one dot. The right is very soon. Right curve touch the sleeping line, touch the standing line. G for grape. Once again, right curve touch the sleeping line, touch the standing line. G for girl. Okay. Straight line to second blue line. Right curve touch the sleeping line, touch the standing line. G for girl. Once again, everyone. Right curve. Straight line to right curve. Touch the sleeping line, touch the standing line. G for girl. Okay. Samajh padi? Okay. ओके एवरीवन, अगर आपने नंबर सी बुक में कोई नंबर से की गया नंबर सेवन, तो नेक्स्ट नंबर कोई आवाज़ है सेवन पची एट, ओके आपने बुक में एट नंबर आपने लो चे, अने नीचे तो आपने लो चे नेक्स्ट पेज पर पिक्चर आपने लो चे, ओके तो पिक्चर जब हमारा तो कौन हो चे डायरेक्ट नंबर ना दिला कौन, पिक्चर ने फर्स्ट काउंट करवा नो चे वन two, three, four, five, six, seven, eight. Okay, eight number I got you. So our box number number of this no? Eight number. Okay, first count, next write karvanu chu. First count, karine write karvanu chu. Okay, mane aapne kiri write karisu. Teacher e eight number write karla chu, mane box ma third apela chu. Okay, to aapne number write करिए, ओके? फर्स्ट डॉट की सेकंड डॉट सर्कल एंड सेकंड डॉट की थर्ड डॉट सेकंड सर्कल टच द सर्कल, ओके? सर्कल टच द सर्कल नंबर ए वंस अगेन सर्कल टच द सर्कल नंबर ए आज नंबर ए ओके आज राइट करवाना छे तुम्हारे फर्स्ट सर्कल टच द सर्कल नंबर ए वंस अगेन सर्कल टच द सर्कल नंबर ए ओके समझ पड़ी सर्कल टच द सर्कल ओके अपने पास से क्राफ्ट बुक छे, ओके? अगर आपने एक बार क्राफ्ट क्राफ्ट सीखी गया, हैंकर ची, ओके? तो नेक्स्ट नेक्स्ट क्या हो छे? हाउस रूप, हाउस इतने हाउस रूप इतने आपने हाउस जो बना दिए ना आपने घोड़े तेरे तो क्या बचे हाउस, ओके? तो आपने हाउस रूप बनाता सीखी, ओके? हाउस रूफ, ओके? क्राफ्ट बुक माँ काचोर, क्राफ्ट बुक, क्राफ्ट पेपर आप ले आचे, एनी कलर, तमें कोई पन क्राफ्ट पेपर ले सको जो, ओके? अने हाउस रूफ के जो बना हम चे,
ક્રાફ્ટ પેપર લેવાનું છે અને જે સબ ડ્રોઈંગ ભાગ છે તેને આગળ રાખવાનું છે અને જે કલરિંગ ભાગ છે તેને પાછળની સાઈડ રાખવાનું છે ઓકે અને આ રીતે તમારે પેપર ટર્ન કરવાનું છે ફિંગર ઉકીને ટર્ન કરવાનું છે અને પછી આ રીતે તમારે ફોલ્ડ કરવાનું છે ઓકે One time is fold karwan, only for one. And then what is the House roof. And then what is the house roof? Kali only for one time is fold karwan. For wrap paper, tomorrow. But in a one time, aaj tomorrow rectangle shape ma fold karwan. After that, what is the rectangle? Okay. And then next tomorrow, aaj is હાઉસ રૂફ બનાવવાનું છે અને તમારી બુકમાં કેવી રીતે સ્ટીક કરવાનું છે ઓન્લી ફોર વોનસ ભાગ આ રીતે તમારો વોનસ ભાગ સ્ટીક થયેલો હોવો જોઈએ ઓકે સમજ પડી તો તો દેખાય છે આપણું બુકમાં હાઉસ રૂફ આ રીતે તમારો ખાલી ઓન્લી ફોર વોનસ ભાગ સ્ટીક થયેલો હોવો જોઈએ સમજ પડી વન ટાઈમ રેક્ટેન્ગલ શેપમાં તમારે હાઉસ રૂફ રાઈટ કરવાનું કામ કરવાનું છે ઓકે સમજ પડી થેન્ક યુ